માંગરણમાં એસપી હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આવતીકાલે રામનવમીના તહેવારને લઈ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને માંગરોળ શહેરના મુખ્ય રસ્તાઓ પર ગેટ બેનરો અવનવા શણગારોથી શહેરમાં સજાવટ સહિતની તડામાર તૈયારીઓ થઈ રહી છે. જ્યારે રામનવમીના તહેવારને લઈ પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગ માર્ચ કરીને શાંતિ સલામતી અને રામનવમી તહેવારની ઉજવણી થાય તેવા હેતુથી આજે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ફ્લેગ માર્ચ દરમિયાન શોભાયાત્રાના આયોજકો આગેવાનો સાથે પણ એસપી દ્વારા મુલાકાત કરાઈ હતી. શહેરના ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને લોકોને શાંતિપૂર્ણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી સાથે કાયદાનું પણ માન સન્માન જળવાય તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં માંગરોળ ડીવાયએસપી કોડિયાતર, પીઆઈ મધરા, પીએસઆઈ ડામોર, ચોરવાડ પીએસઆઈ ગઢવી, શીલ પીએસઆઈ ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા. રામનવમીનો પવિત્ર તહેવાર છે. ખાસ કરીને અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થયા બાદ લોકોમાં એક પ્રકારનો અનેરો ઉત્સાહ છે. આ ઉત્સાહની સાથે સાથે લોકો આ તહેવાર શાંતિમય રીતે લોકોની સલામતીના એક માહોલમાં ઉજવી શકે એ માટે અહીંયા માંગરોળમાં આ રૂટ ઉપર એક ફ્લેગ માર્ચ રાખવામાં આવેલું. તમામ જે આયોજકશ્રીઓ છે એમની સાથે મુલાકાત પણ કરવામાં આવી. ખૂબ જ શાંતિમય વાતાવરણમાં લોકો આ ઉત્સાહપૂર્વક આ તહેવાર છે ઉજવી શકે એ માટે આયોજકો અને પોલીસ બંને સાથે સંકલન પણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. ગામના તમામ જે આગેવાનો છે, અન્ય તમામ સંપ્રદાય ધર્મના જ્ઞાતિના લોકો છે, આ બધા સાથે પણ પોલીસ અને તમામ લોકો સંકલન સારી રીતે ચાલે છે અને સમગ્રતયા આખું જે આયોજન છે રામનવમીનું એ ખૂબ જ શાંતિમય અને સલામતીના વાતાવરણમાં લોકો આનંદ ઉલ્લાસ સાથે પોતાની આ શ્રદ્ધા અને જે કંઈ આસ્થા છે એની અભિવ્યક્તિ સારી રીતે કરી શકે અને સાથે સાથે કાયદાનું પણ એટલું જ માન સન્માન જળવાય આ પ્રકારની તમામ છે એ તમામ સાથે ચર્ચાઓ પણ થયેલી છે અને આ રીતે આવતીકાલ ઉજવાય એવી તમામને શુભેચ્છા.